વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી એવી ભિલોડા સીટ પરથી ભાજપે ફરીવાર આઈપીએસ અધિકારીને મેદાને ઉતાર્યા છે। ગુજરાતના રિટાયર આઈપીએસ પીસી બરંડા, કે જેમનો ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અનિલ જોશિયારા સામે પરાજય થયો હતો, ત્યારે તેમના જીવન સંઘર્ષથી લઈને રાજકારણમાં એન્ટ્રી સુધીની તમામ વાતો દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતમાં જણાવી। સ્પોર્ટ્સ ની અંદર પણ અમને સગવડતા મળી, દરેક જગ્યાએ અમે નેશનલ લેવલ સુધી આ વોલીબોલ ની ટુર્નામેન્ટમાં અમે સ્પોર્ટ્સ માં ગયેલા અને ત્યાંથી મને પ્રેરણા મળી। રાજકારણમાં રસ એટલા માટે પડ્યો કે કારણ કે મારી અહીંયા ટ્રાઇબલ પ્રજા છે, કારણ કે રાઠી ટ્રાઇબલ પ્રજાને મેં આખું ભવિષ્ય મેં જોયેલું અને જે વિસ્તાર આવે છે એ આખો ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોથી આ વિકાસને વંચિત ના રહે અને તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય એ માટેના મારા પ્રયત્નો છે। પહેલાથી સામાજિક ક્ષેત્રે રહેલો છું અને મને ખબર પડી કે મારા ગરીબ ભાઈઓને સેવા કરવી જરૂરી છે, એટલા માટે હું રાજકારણમાં આવ્યો। ડીવાયએસપી તો એ વખતે આખા ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન જયારે આપણા સીએમ હતા એ વખતે પણ એમની સાથે સીએમ સિક્યુરિટીમાં રહ્યો અને ત્યારથી જ અને અમારા માન્ય ગૃહમંત્રી અત્યારે આપની વચ્ચે રાષ્ટ્રીય ગૃહમંત્રી છે એમની સાથે પણ રહ્યો, એમના અંદરમાં કામ કરવાનો મોકો મળ્યો, બંને મહાનુભાવશ્રીઓના કામ સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે એમને એમને મારી પ્રેરણાથી મને એમ લાગ્યું કે ખરેખર આ એક લાવો લેવા જેવો છે। મારી ઈચ્છા જ હતી, અમે મેં ઈચ્છા વ્યક્ત કરી હતી, પછી સર્વે કરવામાં આવ્યું। સર્વે ની અંદર કારણ કે અહીંયા અનિલ ડોક્ટર અનિલ જોશિયારા કોંગ્રેસના હતા, આટલા વર્ષોથી જીતતા હતા એટલે અહીંયા ઘણા નેતાઓ અહીંયા ભારતીય જનતા પાર્ટીના તે વખતે ચૂંટણી લડાયેલા પણ એ સક્સેસ જતા નતા, તો એક ભણેલો ભણેલો માણસ આપણી પાસે આવતો હોય તો પછી આપણી પાર્ટીમાં જોઈન થતો હોય અને નોકરી આટલો એમ કે આઈપીએસ કક્ષા થતો હોય કે પરિવર્તન આવે એટલા માટેની આ એક વાત થઈ હતી। ઘટના એ જ હતી કારણ કે હું તો કારણ કે રાજનીતિમાં નવો આવેલો અને ભારતીય જનતા પાર્ટીમાં બધા કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય છે એટલે એમને થોડી નારાજગી હોઈ શકે, પણ નારાજગીના કારણે પણ ક્યાંક અનેકટી જેવી વાતાવરણ ઉભું થાય એ પણ આપણે ફેક્ટર હોઈ શકે, પણ અત્યારના સમયમાં આપણે કશું કહી શકાય નહીં, પણ જે જે વખતે જે થઈ ગયું એ હવે વાગોળવાનો કોઈ મતલબ નહીં। આ વખતે સર ભિલોડાનું રિઝલ્ટ આપને બી ખબર હશે, અહીંયા જયારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અને આ હું અત્યારે આખો મારો પ્રવાસ થઈ રહ્યો છે, ઉમળકાભેર મારું સ્વાગત થાય છે અને તમામે તમામ મતદારો, ગયા વખતે આપણે ભૂલ કરી છે એ આ વખતે આપણે ભૂલ કરવી નથી સર, એ વાત અત્યારે જે પહેલા હતા એ વાત બરાબર છે, બાકી અત્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત નથી। મેં કાલે જ બધાને મીટિંગ કરી અને કોઈ અત્યારે આપણા વિસ્તારની અંદર અત્યારે ભિલોડા વિસ્તારની અંદર ક્યાંય આવો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થયો નથી। જે અમારો જે વિષય આવશે એ વખત અમે આ બધું કરી દઈશું અને અમને જે માણસો છે બધા અમે સાથે ભેગા મળી મીટિંગ કરી જે કરવાનું થતું હશે અમે કરી દઈશું। આ વખતે પીસી બરંડા સામે કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પારગી અને આમ આદમી પાર્ટીના રૂપસિંહ ભગોડા છે, ત્યારે જોવું રહ્યું કે આ ત્રિપાંખિયા મુકાબલામાં કોની જીત થશે। સારથી એમ સાગર, દિવ્ય ભાસ્કર, શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।